મધુસૂદન મિસ્ત્રી સહિત કોંગ્રેસના હોદ્દેદારો આજરોજ કોર્ટમાં હાજર થયા હતા. વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાની ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે તેઓની સામે કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય એવા મધુસૂદન મિસ્ત્રીએ ઉમેદવારી કરી હતી. જે તે સમયે શહેરમાં કોંગ્રેસને થાંભલા ઉપર આવેલા કિયોસ્ક બોર્ડ ઉપર પોસ્ટરો લગાવવાની પરવાનગી ન મળી હતી. તેમ છતાં મધુસૂદન મિસ્ત્રી અને તેમની સામે ટોળાએ તારીખ 3/4/2014 રોજ દાંડિયા બજાર લકડી પુલ સ્થિત કોંગ્રેસ કાર્યાલયની ઓફિસ સામે થાંભલા ઉપર લાગેલા બોર્ડ ઉપર પ્રધાનમંત્રીના પોસ્ટર ઉપર પોસ્ટર લગાવવાની કોશિશ કરી હતી. આ બનાવમાં રાવપુરા પોલીસે મધુસૂદન મિસ્ત્રી તથા અન્ય લોકો સામે પ્રોપર્ટી ડેમેજ એક્ટ સહિતના ગુનાઓ હેઠળ ફરિયાદ લઈને તેઓની અટકાયત કરી હતી. આજે આ કેસની પહેલી સુનાવણી શરૂ થતા રાજ્યસભાના સભ્ય અને કોંગ્રેસના એમપીના પ્રભારી મધુસૂદન મિસ્ત્રી સહિત કોંગ્રેસી આગેવાનો વડોદરાની કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટના સમજને અમે માન આપીએ છીએ, કોર્ટની કાર્યવાહીને માન આપીએ છીએ. એ વખતે જે ખરેખર તો કેસ કરેલો છે, ભારે ભારે અન્યાય છે. કારણ કે નોટિફિકેશન મુજબ તો બંને ઉમેદવારોને એનો પ્રચાર કરવા માટેની સરખી તક મ્યુનિસિપલ કોર્પોરેશન આપવી જોઈએ. પણ મારું બહુ સ્પષ્ટ માનવું છે કે એમાં રાજ્ય સરકારના દબાણના હેઠળ, ભારતીય જનતા પાર્ટીના દબાણ હેઠળ કોર્પોરેશને તે વખતે જગ્યા આપી નહોતી, અને પોલીસે પણ એ દબાણ હેઠળ જ કેસ કરેલો છે એવું આઉટરાઇટ. અને અમે કોઈ થાંભલાને નુકસાન કર્યું નથી કે પ્રાઇવેટ પ્રોપર્ટી જાહેર પ્રોપર્ટીને નુકસાન કર્યું નથી. પણ કોર્ટે બોલાવ્યા છે અને કોર્ટે આજે અમે તમામને હાજર રહેવાનું કહ્યું છે, એટલે કોર્ટમાં કોર્ટ રાઇટ પ્રચારમાં જોડાયેલું હતું. એમાં આખું તંત્ર કલેક્ટરેટ કે અને કલેક્ટરની સામે પણ તે વખતે ધરણા પર મૂકવાનું હતું. અને આવી જે આખી પરિસ્થિતિ છે એ લોકશાહી માટે ખતરનાક છે. કારણ કે ચૂંટણીનું જે આખું પર્વ હોય છે, નિષ્પક્ષ રીતે જ્યારે રિટર્નિંગ ઓફિસરો એ બજાવવાની ફરજ હોય છે, એમાં જો એ લોકો પક્ષપાત કરે તો પરિણામો જુદા આવી શકે છે. આવું તો હવે કોર્ટની અંદર જે મુદ્દા બધા ઉપસ્થિત થશે એ વખતે કહીશું. પણ આ બિલકુલ એકતરફી દબાણની અંદર આવીને જ પોલીસે આ કાર્યવાહી કરી.